कांग्रेस पार्टी पूछ रहे हैं मोदी की जात क्या है। गली गली में शोर है, हिंदुस्तान का चौकीदार चोर है। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સત્તાની સેમીફાઇનલ અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, આજે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ વિગતવાર જોવામાં આવી રહ્યા છે. મહત્વની બાબતો ઉપર ચર્ચા કરવા માટે દર્શન દેસાઈ, રાજકીય વિશ્લેષક, આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે, ઉપસ્થિત છે. દર્શનજી, ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમ અંતર્ગત જે ચર્ચા કરી રહ્યા હતા કે મધ્યપ્રદેશ, ખાસ કરીને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. 5 વાગ્યાની નજીકનો આ સમય, હવે 1 કલાકનો અરસો આ બાકી છે, અને તેવામાં કોઈ મેજર ફ્લક્ચ્યુએશન્સ થઈ શકે કે કેમ? મેજર ફ્લક્ચ્યુએશન અત્યારે જે ટ્રેન્ડ્સ ઉભરી રહ્યા છે એ પ્રમાણે કોઈ મેજર ફ્લક્ચ્યુએશન નથી થઈ રહ્યા. હા, થોડી ઘણી સીટના પ્લસ માઇનસ છે, પણ એની સામે તમે જો વચ્ચે જે ગલ્ફ છે એ ગલ્ફમાં કેટલું પૂરાય, કારણ કે પહેલાં કે 100-115 સુધી છે અને પહેલાં 68-70 જેવું છે, એટલે એ ઘણો ગેપ આમ છે. એટલે અત્યારે કોઈ એવું દેખાતું નથી, પણ સાથે સાથે અધર જે છે, અધર્સ 27 છે, પણ હવે અધર્સ એ બધા જ તમે જો બીજેપીમાં એડ કરો તો પણ કોંગ્રેસ પાર્ટી અત્યારે તો આગળ છે. બિલકુલ બિલકુલ, એટલે કે આમ બહુ ચેન્જ થવાની પરિસ્થિતિ બહુ નથી દેખાઈ રહી. ચોક્કસ સરસાઈની જ્યારે બાબત આવે છે, કોણ સરતા જે બેસશે અને કોણ ગાદી સાચવશે તેની જ્યારે વાત આવે, ત્યારે ખાસ છત્તીસગઢ અને મધ્યપ્રદેશનું સુકાન શું કહે છે? મધ્યપ્રદેશ જો કોંગ્રેસ પાર્ટીનું આવે છે તો કોંગ્રેસ પાર્ટી માટે થોડી ચેલેન્જ છે, કારણ કે ત્યાં કમલનાથ પણ છે અને દિગ્વિજય સિંધિયા પણ છે અને આપણે માધવરાવ, અરે દિગ્વિજયસિંહ છે, માધવરાવ સિંધિયા છે, એટલે આ બધા છે, એમાં નક્કી કરવાનું રહેશે. પણ ખાસ કમલનાથ અને આપણે કમલનાથ અને જે બીજેપીના જે સ્ટ્રોંગ લીડર, વેટરન લીડર જે કહેવાય, એ બે વચ્ચે સારી, કેમ કે એમણે એક નર્મદા યાત્રા પણ આખી કાઢી નાખી દિગ્વિજયસિંહે, અને કમલનાથ તો સ્ટ્રોંગ છે જ. એટલે કોંગ્રેસ પાર્ટીએ ખરેખર આ ચેલેન્જનું ડિસિઝન લેવું પડશે. જે જે લેસન એમને રાજસ્થાનમાંથી મળી રહ્યું છે, બિટવીન જે આપણે ઓલ્ડ જનરેશન ને ન્યૂ જનરેશનનું જે સમાગમ સચિન પાયલોટ અને અશોક ગેહલોતમાં દેખાઈ રહ્યું છે અત્યારે, એ સમાગમ કોંગ્રેસ પાર્ટી મધ્યપ્રદેશમાં કેવી રીતે અને કેટલું કરી શકે છે, એ દેટ વિલ ડિસાઈડ ધ ફ્યુચર કોર્સ ફોર કોંગ્રેસ પાર્ટી ઇન નોર્ધન ઇન્ડિયા, ખાસ કરીને મધ્યપ્રદેશ એન્ડ ઇન ધ ટ્રાઇબલ બેલ્ટ. બિલકુલ, અને આ જે સુકાન છે, આજે 5 રાજ્યોનું આજે નિર્ણાયક દિવસ છે, તેને સેમિફાઇનલ રાઉન્ડ કહેવામાં આવે છે. અને મેન ઓફ ધ મેચ હવે રાહુલ ગાંધીને જાણે ડિક્લેર કરી દીધા હોય પ્રજાને, તે રીતે વાત કરવામાં આવી રહી છે. જો કે આ સેમિફાઇનલ અને ફાઇનલ વચ્ચેનો તફાવત અને સાથે જ ઓવરઓલ જો રિઝલ્ટ એક મેનિફેસ્ટોનું કાઢવા જઈએ, જે વાયદાઓ કરવામાં આવ્યા છે, તદુપરાંત જે રેલીઓ અને સંબોધનો કરવામાં આવ્યા ચૂંટણી પ્રચાર વખતે, તેનામાં મોટી મોટી વાતો કરવામાં આવી, પરંતુ હવે જ્યારે સત્તા સાચા અર્થમાં કદાચ જો કોંગ્રેસને મળી રહી છે જે તે રાજ્યોમાં, તો શું આ વાયદાઓ પૂર્ણ કરવામાં આવશે કે કેમ? શું સાચા અર્થમાં મેન ઓફ ધ મેચ ડિક્લેર કરાયેલા રાહુલ ગાંધી મેન ઓફ ધ મેચ બનીને બતાવશે કે કેમ, તેવા અનેક સવાલ અને અનેક અટકળો ઉઠી રહી છે. તેવામાં દર્શનજી, આપની શું પ્રતિક્રિયા રહેશે? આ બંને પરિસ્થિતિ અત્યારે છે કે ઇટ ઇઝ અ ફર્સ્ટ એનિવર્સરી રાહુલ ગાંધી માટે છે, અને એ ફક્ત એનિવર્સરી નથી, એનિવર્સરી સ્પેશિયલ તરીકે ઉભરી રહી છે. એનિવર્સરી સ્પેશિયલ આ ગિફ્ટ છે, અને અત્યારે મેં આગળ જેમ કહ્યું એ પ્રમાણે કદાચ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી અને અમિત શાહને પૂછી શકે છે કે કેમ છો, મજામાં, પણ આમ આ જોક પત્યા પછી રિયલ ચેલેન્જ કમ્સ નાઉ, કે જે તમે એક વસ્તુ આપણે અગાઉ પણ મેં કહ્યું, પણ આમ રિપીટેડલી કહી રહ્યો છું કે આ જીત જે છે એ કોંગ્રેસ પાર્ટીની જીત નથી, એન્ટી બીજેપીની, આ બીજેપીની હાર છે. એ સૌથી મોટું જરૂરત સમજવાની જરૂરત છે કોંગ્રેસ પાર્ટીએ, કારણ તમે જો આ જે રિઝલ્ટ આવી રહ્યા છે ઇટ ઇઝ અ કન્ટિન્યુએશન ઓફ ગુજરાત કોંગ્રેસ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી. જી, આપને અહીંયા થોડાક સમય માટે હું રોકવા માંગીશ. હાલ શંકરસિંહ વાઘેલા દ્વારા પત્રકાર પરિષદને સંબોધિત કરવામાં આવી રહી છે, આવો સાંભળીશું.
સાથે જ આજે જે પાંચ રાજ્યોના પરિણામો છે તેના પર તેમનું નિવેદન આવશે કે કેમ તે તો જોવાનું રહેશે. રાજ્યના રાજકારણમાં મોટા પાયે ગંભીર બદલાવ આવશે કે કેમ, જો કે 2017 વિધાનસભાની ચૂંટણી બાદ અને હવે જ્યારે બાપુ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે, કયા મુદ્દાઓ કયા વળાંકો પર રહેશે તેનું મુખ્ય કારણ છે કે સોશિયલ મીડિયાના મારફતે આજકાલ અનેક વખતે પ્રચાર પ્રસારમાં અને પોતાના જે મંતવ્યો છે, પોતાની જે પ્રતિક્રિયાઓ છે તે જણાવવામાં નેતાઓ પણ તત્પર બની રહ્યા હોય છે, ત્યારે અમુક નિવેદનોમાં પણ તેવું જાણવા મળ્યું છે. સરકેસ્ટિક રીતે શંકરસિંહ બાપુ દ્વારા પણ અનેક વખત તેવી જાહેરાતો કરવામાં આવી છે કે તેઓ સીધી વાતચીત કરી કોઈ પાર્ટીના પ્રમુખ સત્તાના કેફમાં 50 વર્ષ સુધી અમે રાજ કરીશું એ લોકશાહીનું અપમાન કહેવાય ને સત્તાનો કેફ અભિમાન કહેવાય. એ અભિમાન બીજેપીનું ઉતાર્યું એ બદલ મતદારોનો ફરીથી આભાર માનું છું. કેમ આવું પરિણામ આવ્યું? જે પરિણામમાં કારણો અનેક હશે પણ બીજેપીના શાસનમાં કાયદો અને વ્યવસ્થાનું પ્રોબ્લેમ, ખુલ્લેઆમ બેન દીકરીઓની મશ્કરી થાય, મર્ડર થાય, પરિણામ ના આવે, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેકારી, ખેડૂતો સવિશેષ. હમણાં લગભગ દિલ્હીમાં કૂચ કાઢી, એ પહેલાં મુંબઈમાં, એટલે બે મહાનગરો જ્યાં કહેવાય એમાં ખેડૂતોએ દેશ આખાનું ધ્યાન આકર્ષિત કરેલું કે અમે દુઃખી લોકો છીએ અને આખો જે મધ્યમ વર્ગ જેની આશા અપેક્ષાઓ સરકારી વાયદાઓના લીધે વધતી જતી હતી, પરિણામ નહોતું આવતું. માટે આ બધાએ જે બીજેપીના નેતાઓના જુઠ્ઠા ભાષણો એનો આ જવાબ છે. આ બીજેપીની માન્યતા આજે જે એ લોકો માને છે એવું જે હું સમજું છું કે રૂપિયા હોય એટલે ગમે તે રીતે ચૂંટણી જીતી જવાય, એના ઉપરાંત લોભ, લાલચ, દબાણ. હાલ એમ કે ગમે તે વાયદો કરો, લોકોને જુઠ્ઠા વચનો, લોકોની યાદદાસ્ત બહુ ટૂંકી હોય છે. આવી ટૂંકી સમજણથી જે મતદારોને દબાવવાની, લલચાવવાની કોશિશ થતી હોય છે એની સામે મતદારોએ આ પોતાની લાલ આંખ બતાવી છે. એટલું જ નહીં, છેલ્લે છેલ્લે રામ મંદિરનો મુદ્દો ઉછાળીને જે ફક્ત આ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ધ્યાનમાં રાખીને જેનું માર્કેટિંગ કરેલું ભારતીય જનતા પાર્ટીના રૂપિયાની લાલચમાં અને મદદથી રામ મંદિર, રામ મંદિર જેમાં આ દેશના મતદારોને આવા બનાવટી રામ ભક્તો કે જે કઈ આ વકીલાત ઇલેક્શન વખતે લઈને નીકળ્યા હોય એમના મો ઉપર આ લપડાક છે.
રામના નામે પથરા ભરે તરતા હોય પણ તમે તો નહીં જ તરો. આ એમને બતાવી આપ્યું છે. આ બે મોટા મુદ્દા, જીએસટી અને નોટબંધી, રાત્રે 12 વાગે તમે એક જાતનો કાયફો તમાશો શબ્દ એવા સસ્તા થઈ ગયા છે કે રાષ્ટ્રપતિની હાજરીમાં તમે આ પ્રમાણે જીએસટી, જેનો તમે વિરોધ કરતા હતા, જેનું અમલીકરણ તમે અધ્ધર તાલ આડેધડ વિધાઉટ એની હોમવર્ક, એના લીધે જે દેશનો જીડીપી ઘટ્યો, દેશના વેપાર ઘટ્યા, દેશમાં બેકારી વધી, ઉદ્યોગના ઉદ્યોગ આખા મંદીને ગરતામાં ઉમઈ ગયા. આપણું સુરત, એનું ટેક્સટાઈલ, એનું ડાયમંડ એના દાખલા છે. અને એના ઉપર જે આખી કેબિનેટમાં એક પણ ઇકોનોમિક્સનો ઈ જાણવા વાળો મિનિસ્ટર નથી, જેટલી સાહેબ લોના લીગલ સાઈડના માણસ છે એમને નાણાં ખાતું અપાય, એટલે દેશનું અર્થતંત્ર જેની કમર તોડી નાખી આ લોકોએ ભેગા થઈને સમજણ વગર પોતાનો વટ રાખવા માટે એમ કે ચલો નોટબંધી જે ભાષણો થર્ડ ક્લાસ કક્ષાએ થતા હતા, તાળી પાડીને આમ આમ કરીને જુઓ એમ કે મેં નોટોનું આમ કર્યું, એમને આ દેશના સામાન્ય માણસો જે બચત કરતા હતા, સવિશેષ ગૃહિણીઓ બહેનો હોય આપણી, બીજા કોઈ વયસ્ક લોકો હોય સાચવીને રાખી મૂકતા હોય, એની મજાક મશ્કરી કરી, 1000ની નોટ બંધ કરીને 2000ની નોટ છાપવાની બેવકૂફી. આ સીધું દેખાય આપણને કે આ તે કઈ કયો અર્થશાસ્ત્રી આ અને આ સલાહ આપે છે, અને પરિણામે 100 લોકોના મૃત્યુ થયા. એ હું એને ભારત સરકારનું નોટબંધીના પાપે ખૂન થયું એનો આક્ષેપ કરું છું. આમના ઉપર 302 લગાવી જોઈએ, વગર લેવા દેવા. એ અણઘડ આયોજનમાં તમે કોઈ બાપની દીકરીનું લગ્ન હોય ને બાપ પૈસા લેવા લાઈનમાં જાય અને ન મળે તો એટેક આવીને મરી જાય, આ 100 ખૂન ભારત સરકારે નોટબંધીના લીધે એમના ઉપર 302 લાગવી જોઈએ. આના પાપનો બદલો પણ એમને આ મળી રહ્યો છે. અને આ એક વર્મી વાસ્તવિકતા જેમાં લોકશાહીને બહુ સંબંધ હોય એવું આપણને લાગે નહીં કે હું અને હું જ મારા લીધે જ મત મળવાના છે. આવી ભ્રમણામાં રાજતા બીજેપીના આગેવાનો, સરકારના વડાઓ, કોઈ પણ ઇલેક્શન હોય એમાં ઓછામાં ઓછા 20-25 દિવસ, ઓછામાં ઓછા 2014 થી અત્યારે 4.5 વર્ષ થયા એવું તમે માનો તો દર વર્ષે ક્યાંક ને ક્યાંક ઇલેક્શન આવે, ને ઇલેક્શનમાં ફક્ત ભાષણ, અને ભારત સરકારની તિજોરીના આપણા બાપના રૂપિયા સરકારી વિમાનોમાં, સરકારી પ્લેનમાં, સરકારી સિક્યોરિટીની વ્યવસ્થામાં એવા બોગસ જૂઠા વાયદા કરવાના જે હજી પણ પૂરા નથી થતા. દેશના શાસકોએ શાસન કરવાનું હોય કે ભાષણો કરવાના હોય, અને ભાષણો પણ જૂઠા. આ દર રાજ્યો અને લોકસભા અલગ અલગ આવતી હોવાથી દર વર્ષે 2 વર્ષે જે ઇલેક્શન આવે એમાં આખી સરકાર, ભારત સરકાર આખી એમાં લાગી જાય. અમને મત આપો, મને મારા મુખ્યમંત્રી નહીં, મને અરે મુખ્યમંત્રી અહીં બેસવાનો, તમે નથી બેસવાના. લોકોને અવરા હાથે કાન પકડવાની જે ટેવ પાડેલી એનો પણ અત્યારે હાલ આપણને લાગે કે આ પબ્લિકે એમને જવાબ આપ્યો કે આ તમને મત, હવે અમે ન આપ્યા તમે શું કરશો. આ બધાના લીધે 2019ની લોકસભા એ જનરલ ઇલેક્શનનું આ ટ્રેલર છે. આ કોઈ પિક્ચર આવવાનું હોય જેમાં
ટ્રેલર બતાવતા હોય, આ ટ્રેલર દેશના મતદારોએ આ ટ્રેલર બતાવ્યું છે. આ ટ્રેલરનો ટ્રેન્ડ એ આગળ જ વધવાનો છે. આ પરિણામોથી ગઠબંધન વધારે મજબૂત થશે, અસરકારક થશે, અને મતદારોને વિશ્વાસ થશે કે ના, અમારો મત એનાથી અમે ભાજપની સરકારને બદલી શકીએ, પરિવર્તન લાવી શકીએ. આવું એક લાંબા ગાળાની દેશના રાજકારણમાં અતિ મહત્વના સમયે આવનાર મોટા પિક્ચરનું ટ્રેલરના રૂપમાં આ રાજ્યોના પરિણામો છે. એના પરિણામે સરકાર અહીં હોય કે દિલ્હીમાં હોય થોડું ધ્યાન રાખે, પ્રજાને આપેલા વાયદા પૂરા કરવાની દિશામાં. ને હું સમજું ત્યાં સુધી જે રીતે બીજેપીનું અભિમાન કે રૂપિયાથી મત ખરીદાય ને જે, તો હું માનું ત્યાં સુધી આ મતદારોએ બહુ મોટી ચપડાક એમના લમણે લગાવીશ. એ જો ચુનાવ હૈ, એ ચુનાવ એક લોંગ રન કા જો પિક્ચર કા એક ટ્રેલર, સ્પેશિયલી મધ્યપ્રદેશ મેં જો અભી ભી લીડિંગ 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 ઇલેક્શન કમિશન કી ઇસમેં બદમાશી કહેના જરા વર્ડ જ્યાદાથી લગતા હૈ ઇસમેં, લેકિન લીડિંગ કબ તક હોતા હૈ? લીડિંગ મતલબ અગર આપ 8 બજે કાઉન્ટિંગ કરતે હો ઓર શામ કે 8 બજે તક લીડિંગ રહેગા, રિઝલ્ટ નહીં આયેગા? વોટ ઇઝ ધીસ, ક્યુ, વાય? અભી ની તો ઘંટે કે બાદ તો આપકો કરના હી હૈ કે ભાઈ યે રિઝલ્ટ હૈ, યે એક્સ હૈ, વાય હૈ. ઓર ઇસલિયે જો ચુનાવ મેં રિઝલ્ટ ડિલે કરને કી ટેક્ટિસ ઇલેક્શન કમિશન ને લગાઈ હૈ, આઈ કન્ડેમ ધ ટેક્ટિસ. ઓર ન્યુટ્રલ રહેકર ઇનકો તો રિઝલ્ટ દેના હૈ, રિઝલ્ટ જો ભી આયે. ઈવીએમ કા ગફલા ભી લોગોને દેખા હૈ સર્વિસેસ મધ્યપ્રદેશ મેં, ઉસકી કોઈ જિમ્મેદારી ઇલેક્શન કમિશન કી જૈસે હૈ હી નહીં. ઇલેક્શન કમિશન હૈ ક્યા, કિસ લિયે, ફોર વોટ? ડેમોક્રેસી બચાને કી જિમ્મેદારી સબસે જ્યાદા ઈ દિનો મેં ઇનકે પાસ પાવર હોતા હૈ. ઓર યે જો લોગોને ઝૂઠે વાદે જિસકો હમ કહેતે હૈ, એક 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 લાલ આંખ દિખાઈ હૈ બીજેપી ભારત સરકાર કે પ્રતિ, બહુ ઝૂઠ બોલે અબ. ઓર મેં સમજતા હું કે યે જો રિઝલ્ટ આયા હૈ વો ક્રેડિટ ગોઝ ટુ ધ કોમન વોટર, જિન્હોને ડેમોક્રેસી કી જ્યોત જલને રખને કી ઇસમેં અપની પૂરી બીજેપી કા પ્રેશર કે બાવજૂદ ભી કામયાબ હુએ હૈ. જો ભી પરિણામ આયા હમ સબકે સામને હૈ, મેં વેલકમ કરતા હું. ઓર યે આને વાળે લોકસભા પોલ મેં જો સો કોલ ગઠબંધન જીસકો હમ કહેતે અલાયન્સ યુપીએ 3 મેં અભી દેખતા હું. ઓર કલ યા પરસો હી મીટિંગ થી, ઇસમેં તકરીબન 18-20 છોટી બડી પાર્ટીઝ ઇન્ક્લુડિંગ તમિલનાડુ ડીએમકે ઇકઠ્ઠે હુએ થે ઓર કાફી પોઝિટિવ બાતે કી હૈ. મેં સમજતા હું આને વાલે દિનો મેં એ જો ચુનાવ સે પહેલે જહાં જહાં એડજસ્ટમેન્ટ હોતા હૈ વેલ એન્ડ ગુડ, ઓર જહાં જહાં એડજસ્ટમેન્ટ નહીં ભી હોતા હૈ, લેકિન 100% આઈડિયોલોજીકલી એન્ટી બીજેપી હૈ, લાઈક સીપીએમ, કોંગ્રેસ, મમતાજી, ડીએમકે ઇન્ક્લુડિંગ અખિલેશ, એ લોક કઠ્ઠે હોકર યુપીએ 3 પેટર્ન પર નહીં, એક મિનિમમ પ્રોગ્રામ આધારિત નહીં સરકાર દેશ કી જનતા કે સામને એહી મતદારો કે ભરોસે. બીજે પેલા દલિત એના વોટ છે એમાં ભી રાજ્યના રાજકારણ તરફે અને સાથે જ શંકરસિંહ વાઘેલા બાપુનું આ નિવેદન 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો મુદ્દે સામે આવી રહ્યા છે. કોંગ્રેસનો મોટાપાયે આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, સાથે જ પ્રજાજનોનો મોટાપાયે આભાર વ્યક્ત કરાયો. બિલકુલ, આજની આ ચર્ચા સત્તાની સેમીફાઇનલ અંતર્ગત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે. અમિતજી, સ્વાગત કરું છું આપનું નિર્માણ ન્યૂઝના કાર્યક્રમમાં. સૌ પ્રથમ મારો સવાલ, આજની આ સફળતા પાછળનો શ્રેય અને સાથે જ આજના જે આ સુકાન, આ જે રૂઝાન સામે આવી રહ્યા છે તે બદલ શું કહેશો?
નેતૃત્વમાં સમગ્ર કોંગ્રેસ પરિવાર તમામ રાજ્યોની પ્રજાનો આભાર માનીએ છે કે રાહુલજીએ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાને આજે એક વર્ષ પૂર્ણ થયું. એક વર્ષના સમયગાળામાં જે રીતે એમણે દેશના લોકોના ન્યાય અધિકારને સન્માન માટે સતત લડત લડ્યા છે, કોંગ્રેસના કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા છે, સંગઠિત કર્યા છે અને માર્ગદર્શન આપી ને સત્તા માટે નહીં પણ લોકો માટે લડાઈ લડવાનું જે કામ થયું છે એને આજે લોકોના આશીર્વાદ મળ્યા છે. આજે જે રાજ્યોના પરિણામ આવી રહ્યા છે, જે જનાદેશ આવી રહ્યો છે, સ્પષ્ટ બતાવે છે કે દેશના વડાપ્રધાન ને ભાજપ શાસિત રાજ્યોના પ્રજા વિરોધી શાસન, પ્રજા વિરોધી નીતિઓ ને લોકોએ જાકારો આપ્યો છે. આજે દેશના ખેડૂતો હોય, મહિલા હોય, યુવાનો હોય કે નાના મોટા વેપારીઓ હોય કે તમામ વર્ગના લોકો હોય, તમામે ભાજપના ખોટા વાયદા, વચન અને ભાષણો અને જે દેશની જનતાને ખોટા સ્વપ્નો બતાવ્યા હતા એ તમામને જાકારો આપ્યો છે. અને ફરી રાહુલજીના નેતૃત્વમાં વિશ્વાસ કરીને કોંગ્રેસ જે બોલે છે, કરી બતાવે છે, એના ઉપર વિશ્વાસ મૂકીને કોંગ્રેસને તરફેણમાં જનાદેશ આપ્યો છે. અને આ જ બતાવે છે કે આખા દેશના લોકોનો મિજાજ છે કે 2019ની ચૂંટણીમાં પણ દેશમાંથી ભારતીય જનતા પાર્ટીને જાકારો મળશે અને ફરી રાહુલજીના નેતૃત્વમાં દેશમાં સામાન્ય જન માટે કામ કરનારી કોંગ્રેસની સરકાર આવશે. મહત્વનો આજે આ સવાલ, આજે આ ચર્ચામાં ઉઠી રહ્યો છે કે આ 2018ને સેમિફાઇનલ તરીકે જોવામાં આવે છે અને રાહુલ ગાંધીને મેન ઓફ ધ મેચ તરીકે ડિક્લેર કરી દેવામાં આવ્યો છે. હવે આ ખાસ 5 રાજ્યોની જે બાબત છે તેનામાં 3 રાજ્યો પર સરકાર બની રહી છે તેવું રુઝાન આજે સામે આવી રહ્યું છે. પરંતુ હવે 2019ને જોતા ફાઇનલ મેચમાં કઈ રીતની તૈયારીઓ અને કઈ રીતની પ્રતિક્રિયાઓ કોંગ્રેસ તરફથી સામે આવી શકે છે? દેશના વડાપ્રધાનશ્રીએ છેલ્લા 3 મહિનાની અંદર ચૂંટણીના જે પણ રાજ્યો હતા એનો સતત પ્રવાસ કર્યો. રાજસ્થાનમાં 11 જેટલી રેલીઓ કરી, મધ્યપ્રદેશમાં 12 જેટલી રેલીઓ કરી, છત્તીસગઢમાં પણ 5 જેટલી રેલીઓ કરી અને દરેક જગ્યાએ 4.5 વર્ષમાં લોકોને આપેલા એમના વાયદા વચનનો હિસાબ આપવાને બદલે ફક્ત જાતિના નામે, ધર્મના નામે, પ્રાંતના નામે, પરિવારના નામે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો. તેમ છતાં પણ લોકોએ એમના ખોટા વાયદા, વચનને, ભાષણને જાકારો આપ્યો છે. દેશના વડાપ્રધાન અને ભાજપ સરકારોને જાકારો આપ્યો છે કે તમે 4.5 વર્ષમાં ખેડૂતો માટે કોઈ કામ નથી કર્યું, યુવાનોને રોજગાર નથી આપ્યા, મહિલાઓને માન સન્માન નથી આપ્યું, દેશમાં નોટબંધીને જીએસટી લાવી અને ધંધા વેપારને ચોપટ કર્યા છે, એના કારણે હવે કોઈ પણ જાતના ઉશ્કેરવાના પ્રયત્ન કરશો પણ લોકશાહીમાં લોકો સર્વોપરિ છે અને લોકોએ લોકશાહીનો પરચો દેખાડ્યો છે અને જે રીતે ભાજપને જાકારો આપતો જનાદેશ આપ્યો છે એ જોતા 2019 પહેલાનું આ પ્રજાએ ભાજપને હારનું એક ટ્રેલર બતાવ્યું છે અને 2019માં આખું ભાજપને હારનું પિક્ચર બતાવવાનું તૈયારીઓ લોકોએ કરી લીધી છે. કોંગ્રેસની હવે આ બાદની રણનીતિ શું રહેશે અને શું શીખ મેળવી શકાય આજના આ પરિણામો પરથી? રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો પ્રજા વચ્ચે જઈ રહ્યા છે, પ્રજાને થતા અન્યાય અને અત્યાચાર સામેની લડાઈ લડી રહ્યા છે. જ્યાં પણ શાસકો દ્વારા કોઈ પણ અન્યાયકારી નીતિઓ કે પગલાં લેવામાં આવે અને જ્યાં પ્રજાને તકલીફ પડે, પ્રજાને યાતના વેઠવી પડે એ તમામ બાબતોને લઈને પ્રજા વચ્ચે કોંગ્રેસ આજે કામ કરી રહી છે અને રાહુલજીનું સતત માર્ગદર્શન અમારા કાર્યકરોને મળી રહ્યું છે અને એ જ આવનારી 2019ની ચૂંટણી સુધી પણ લોકો વચ્ચે અમે જવાના છીએ. લોકોને ભાજપના ખોટા વાયદા અને વચનો યાદ દેવડાવવાના છે, ભાજપના જે પણ અન્યાય છે, અત્યાચાર છે એની સામેની લડત લડવાના છે અને ફરી પાછી 2019માં દેશમાં લોકોની, લોકો માટે કામ કરનારી સરકાર બને અને કોંગ્રેસના તિરંગાના ઝંડાના નેતૃત્વમાં સરકાર બને એ દિશામાં સૌ સાથે મળીને કામ કરવાના છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમેજી. સમગ્ર ચર્ચામાં આપ ઉપસ્થિત રહ્યા તે બદલ ફરી એકવાર નિર્માણ ન્યૂઝની સમગ્ર ટીમ તરફથી આપને અનેક શુભેચ્છાઓ.
દર્શક મિત્રો, આજની આ ચર્ચા જ્યારે યથાવત રાખીશું અને સાથે જ સત્તાની સેમિફાઇનલ આજના કાર્યક્રમ અંતર્ગત આપણી સાથે દર્શન દેસાઈ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, સાથે જ રજનીકાંતજી પણ આપણી સાથે ઉપસ્થિત છે, જેઓ પણ રાજકીય વિશ્લેષક છે, વરિષ્ઠ પત્રકાર છે. રજનીકાંતજી, આપનું પણ હું સ્વાગત કરું છું આ ચર્ચામાં. આપને મારો સવાલ રહેશે કે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ આ ત્રણેયના પરિણામોને જોતા સૌપ્રથમ તો શું કહેશો આપ? જે પરિણામો છે એ ત્રણેય રાજ્યોના પરિણામો ભાજપ માટે ચિંતન કરવાની જરૂર છે. કારણ કે ત્રણેય રાજ્યોમાં એનું શાસન હતું અને શાસન એ ગુમાવે છે, અને એવા સમયે ગુમાવે છે કે જ્યારે 3 મહિના પછી લોકસભાની ચૂંટણી આવી રહી છે, અને લોકસભાની ચૂંટણીમાં એમને માટે આ રાજ્યોના પરિણામો એક બોધપાઠ નીવડે અને એમાંથી ભાજપ કંઈક સારું કરવાનો પ્રયત્ન કરે. કારણ કે આ જે કંઈ પરિણામો આવ્યા છે એમ કહી શકાય કે રાજ્યોમાં એમની સરકાર લોકોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે, અને એ જે પ્રશ્નો, એ પ્રશ્નોની અસર આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ પડી શકે છે. એની સાથે સાથે કોંગ્રેસે પણ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે ત્રણેય રાજ્યોમાં એવી વ્યક્તિને એણે શાસનની ધુરા સોંપવી જોઈએ કે જે ખરેખર આવનારા 4 મહિનામાં સુંદર કામ કરે અને લોકસભાની ચૂંટણીમાં એનો લાભ મળે. જો એ સારા કામ કરવામાં નિષ્ફળ જશે તો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પણ સહન કરવું પડી શકે છે. એટલે બંને પક્ષે આમાંથી ઘણું શીખવાનું છે. પ્રજાના મૂળભૂત પ્રશ્નો ઉકેલવા જોઈએ, ખાસ કરીને બેરોજગારી, મોંઘવારી, ક્રૂડ ઓઇલના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, જે તે રાજ્યોમાં અનામતની પરિસ્થિતિ, આ બધી જ બાબતોને વિચારવાની જરૂર છે. અને વિચારશે તો એને લોકસભામાં પ્રજા જરૂરથી સાથ અને સહકાર આપશે. 1914માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 31% મત મળ્યા હતા, તો છતાં એણે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. એટલે આવનારી લોકસભાની ચૂંટણીમાં જો ભાજપની સામે વિરોધ પક્ષો એકની સામે એક ઉમેદવાર મૂકે તો એનાથી ભાજપને ખરેખર ઘણું સહન કરવું પડશે. એ તમામ પરિસ્થિતિનો વિચાર ભાજપે કરવો જોઈએ, અને એ રીતે એણે પોતાની જે ખામીઓ છે દૂર કરવી જોઈએ, અને પ્રજાના પ્રશ્નો કેન્દ્ર કક્ષાએથી પણ જેટલા ઉકેલી શકાય એ વધુમાં વધુ ઉકેલવા જોઈએ. જ્યાં એનું શાસન છે ત્યાં પણ પ્રજાના પ્રશ્નો એણે ઝડપથી ઉકેલવા જોઈએ, અને ઉકેલશે તો એનો અવશ્ય લાભ ભાજપને મળશે. રહ્યો છે કે જે વખતે આપે ચૂંટણી પ્રક્રિયામાં ઝંપલાવ્યું હતું ને જે વખતે આપ ચૂંટણી લડ્યા હતા તે વખત પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે પરિસ્થિતિ હતી અને આજની જે પરિસ્થિતિ છે, ત્યારે આજે જે ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે તેના પરથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય શું શીખ લેવાની જરૂર છે આજની આ સમીક્ષાને જોતા? ઉકેલવાની જરૂર છે. વર્ષો સુધી પ્રજાના પ્રશ્નો ઉકેલાય નહીં તો અંતે પ્રજા પાસે આ એક દિવસ ખૂબ જ મહત્ત્વનો છે, અને એ દિવસે પ્રજા પોતાનું નિર્ણય જાહેર કરે છે અને પોતાને યોગ્ય લાગે તે લોકશાહી શાસન વ્યવસ્થામાં ઉમેદવારને મત આપે છે, જીતાડે છે, જેથી આવનારા 5 વર્ષમાં એના પ્રશ્નોનો ઉકેલ આવે. અને જો ઉકેલ કરવામાં આવશે તો ફરીથી 5 વર્ષ સુધી પ્રજા એને શાસન સોંપી શકે છે. રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં દર 5 વર્ષે શાસન બદલાતું રહ્યું છે. ગઈ વખતે એવું બન્યું હતું કે અશોક ગેહલોતે ખરેખર કોંગ્રેસના શાસનમાં સુંદર કામગીરી કરી હતી, તો છતાં પણ એ માર્કેટિંગનો અભાવ, માર્કેટિંગ સાહિત્ય ન કરી શક્યા, અને એનું પરિણામ એ આવ્યું
કે ભાજપ સત્તા પર આવ્યો, હવે જ્યારે કોંગ્રેસ સત્તા પર આવે છે ત્યારે એણે અનુભવી એવા અશોકભાઈ ગેહલોત જેવાને મુખ્યપ્રધાનને જવાબદારી સોંપવી જોઈએ અને સારી રીતે પ્રશ્નો ઉકેલી શકાય એવા પ્રયાસો કરવા જોઈએ. એ રીતે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ કોંગ્રેસની કસોટી થવાની છે, ત્યાં પણ એવું નેતૃત્વ હોવું જોઈએ કે પ્રજાના પ્રશ્નો ઉકેલી શકે અને લોકસભાની ચૂંટણીમાં એનો લાભ એને મળી શકે. જે રીતે ચર્ચા છે, રજનીકાંતજી આપણી સાથે સ્ટુડિયોમાં દર્શન દેસાઈ પણ ઉપસ્થિત છે, તેમની દર્શનજી મારો સવાલ આપનો આપને રહેશે કે જે રીતે પ્રજાના પ્રશ્નો ઉકેલવાની જરૂર છે રજનીકાંતજી દ્વારા કહેવામાં આવ્યું, તો શું આ તકે કહી શકાય આજના પરિણામોને જોતા કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બીજેપી ક્યાંક નિષ્ફળ નીવડી હતી પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં? ચોક્કસ આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, એટલે એ જ મેં પહેલાં પણ કહ્યું, ગવર્મેન્ટની પોલિસીઝ જે છે હવે એવું થઈ ગયું છે, નરેન્દ્ર મોદીના પાવરમાં આવ્યા પછી નરેન્દ્ર મોદીની પોલિસીઝ અને સ્ટેટ્સની પોલિસીઝ એ બંનેનું સમન્વય એક રીતે થયું છે. અને જ્યારે પણ રિજનલ ગુજરાતમાં ધારો કે થયું કે વિજય રૂપાણીને તકલીફ પડી કે બીજી પાર્ટી બીજા સ્ટેટ્સમાં થાય છે ત્યારે નરેન્દ્ર મોદી આવે છે, એટલે બધાને એમ છે કે મોદી આવે છે અને મોદી છે. એ ઘણી આગળ સુધી એ વસ્તુ કામ આવી, પણ આ રિઝલ્ટ બતાવી રહ્યા છે કે હવે એવી પરિસ્થિતિ નથી. એટલે એ જે ઇશ્યુઝ છે, લોકોના કામ થવાના, લોકોના એસ્પિરેશન્સ સાથે પહોંચવાના, એ ક્યાંક ને ક્યાંક એ નથી થયું ત્યારે આ પરિણામો આવી રહ્યા છે. વાત તો એમ છે કે ગમે ઘણું બધું સરકારમાં લોકો માટે કામ કર્યું, સબકા સાથ સબકા વિકાસ, એ એક રેટોરિકની વસ્તુ જુદી છે. વાત ઘણી બધી થઈ એ ગ્રાઉન્ડ પર, પણ એ દેખાયું નથી. ગ્રાઉન્ડ પર તો તમને નોટબંધી જ દેખાય છે, ગ્રાઉન્ડ પર પણ તમને જીએસટી જ દેખાય છે. એટલે અને બીજું જે હમણાં થયું છે કે બીજેપીનો જે મેઇન એક જે છે એ આપણે કોર એરિયા છે એ અર્બન મિડલ ક્લાસ. હવે અર્બન મિડલ ક્લાસથી બી તમે હર્ટ કરવાનું ચાલુ કરી દીધું, તમારા નોટબંધી છે, જીએસટી છે, એટલે આ બધો એરિયા બી બીજેપીનો કોર એરિયા છે, જે બીજેપીનો હિન્દુત્વ એરિયા પણ છે. તમે ત્યાં આગળ પણ આ બધું પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છો, આ પણ એક રિઝલ્ટ છે. હમણાં જ કોઈક બોલતું હતું, કોઈક કહ્યું કે ભાઈ યુવા, કિસાન, સામાન્ય વેપારી. સામાન્ય વેપારી નવું ઇમ્પોર્ટન્ટ જે છે એ નવી કોન્સ્ટિટ્યુન્સી કોંગ્રેસ માટે બની રહી છે, જે કોંગ્રેસ માટે સામાન્ય વેપારી કોઈ કોન્સ્ટિટ્યુન્સી નથી. અને બીજેપીની આ કોન્સ્ટિટ્યુન્સીમાં પણ થોડું મોટું ગાબડું પડ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટી જે કામ કરવાની વાત આવે છે એમાં એની પોલિસીઝ, એક તો એનાઉન્સમેન્ટ, બીજી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પોલિસીઝ, અને રિયલ ટાઈમ પોલિસીઝ જે ખરેખર લોકોને મદદરૂપ થાય, જે ખરેખર મને અડે, મારા માટે કોઈ પોલિસી તો મને અડવી જોઈએ. એ હજુ સુધી ઘણી બધી વાતો, ઘણી વધારે અપેક્ષા ઊભી કરી દીધી નરેન્દ્ર મોદીની સરકારે, 2014ની સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે. એ અપેક્ષા એવડી મોટી ઊભી થઈ છે, એ હાઈપ એટલું મોટું ઊભું થયું છે કે એ ત્યાં પહોંચેડવા સુધી બીજેપી નથી પહોંચી શકી. એટલે થોડું નીચે કરીને ખરેખર લોકોને અડે એવા ઇસ્યુઝ આઈડેન્ટિફાય ભારતીય જનતા પાર્ટી હજુ સુધી નથી કર્યા, જે કરી શકે છે. અને એ પ્રમાણની પોલિસીઝ આગળ બને તો કદાચ 2019માં નવો ચેન્જ, બાકી આ તમે મેં આગળ પણ કહ્યું એ પ્રમાણે આ ટ્રેન્ડ જે છે ગુજરાત રિઝલ્ટ 2017નું હતું એ ટ્રેન્ડ ચાલુ છે. એક્ઝેક્ટલી, અને આ ટ્રેન્ડ યથાવત દેખાઈ રહ્યો છે. જો કે અનેક રાજકીય વિશ્લેષકોના મુખે પણ આ સાંભળવામાં આવ્યું કે ગુજરાત વિધાનસભા 2017ના પરિણામોથી જે ભારતીય જનતા પાર્ટીને એક બહુ મોટી શીખ મેળવવાની જરૂર હતી, પરંતુ કદાચ આ શીખ, આ લેસન મેળવવામાં ભારતીય જનતા પાર્ટીએ હજી પણ મોદીને બ્રાન્ડ આઇકન તરીકે પ્રદર્શિત કરતા રહ્યા, અને તેમ છતાં હવે આજે ત્રણ રાજ્યો સરકાર ગુમાવવાની જે બાબત સામે આવી છે, મુખ્યત્વે બાબત છે, રજનીકાંતજી મારો સવાલ આપને રહેશે કે જે જાતિવાદના વોટ કાર્ડ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક મુદ્દે રાજ્યની સરકાર, માફ કરશો, રાહુલ ગાંધીને ઘેરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા તેમના સંબોધનોમાં, તેમની રેલીઝમાં, અને તે જ રીતે રાહુલ ગાંધી દ્વારા પણ તેમના સંબોધનોમાં, તેમની રેલીઝમાં આ વોટ કાર્ડ ક્યાંક ચલાવવામાં આવ્યું હતું, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આ વોટ કાર્ડ ચાલ્યું નથી, અને તેમ છતાં આજે કોંગ્રેસને જીત મેળવવા તરફ આ દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે. તેને જોતાં શું લાગે છે કે જાતિવાદના સમીકરણો આ રાજ્યોમાં સફળ થયા કે કેમ? સમીકરણ તો દરેક ચૂંટણીમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. દરેક રાજકીય પક્ષ જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ઉમેદવારની પસંદગી કરે ત્યારે જે જાતિવાદ જુએ છે અને એને ધ્યાનમાં રાખીને જ
મહદઅંશે ટિકિટો ફાળવવામાં આવે છે, એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે અન્ય રાજકીય પક્ષો, તમામ રાજકીય પક્ષો આ બાબતને સૌથી વિશેષ મહત્ત્વ આપે છે. અને ભૂતકાળની ચૂંટણીઓ આપણે જોઈએ, એ લોકસભાની હોય, વિધાનસભાની હોય, તાલુકા જિલ્લા પંચાયતની, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય, આ તમામ ચૂંટણીઓમાં તમામ રાજકીય પક્ષો ભલે પોતે એમ કહેતા હોય કે અમે જાતિવાદમાં માનતા નથી, પરંતુ એ જાતિવાદને અવશ્ય લોકો મહત્ત્વ આપે છે. હું પોતે રાજકીય વિશ્લેષક છું અને સર્વેનું કામ પણ કરું છું. જ્યારે પણ રાજકીય પક્ષો અમને સર્વેનું કામ સોંપે છે ત્યારે અમારી પાસે જે તે જ્ઞાતિના મતના આંકડા કેટલા છે એ અવશ્ય માગે છે, અને એને ધ્યાનમાં રાખીને ઉમેદવારની પસંદગી એવો જરૂરથી કરે છે. એટલે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, તાજેતરમાં થયેલી 5 રાજ્યોની ચૂંટણીમાં પણ એ જ બાબતોએ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજ્યો છે. નરેન્દ્રભાઈ હોય કે રાહુલ ગાંધી હોય, આ તમામ રાજકીય પક્ષો એમના પક્ષો આ બાબતને મહત્ત્વ આપે છે અને એ ધ્યાનમાં રાખીને એ પ્રવચનો પણ કરે છે, ઉમેદવારોની પસંદગી પણ કરે છે, અને પરિણામો એ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ. આપણી સામે છે આજે જ્યારે વાત ભારતીય જનતા પાર્ટીની કરવામાં આવે, થોડાક સમય પાછળ જઈશું અને આ 5 રાજ્યોના ચૂંટણીના પ્રચારને એક તરફ વાગોળીશું. અને આ પ્રચારને વાગોળતા ચોક્કસ મોદી દ્વારા અનેક રેલીઓ સંબોધવામાં આવી, અનેક સંબોધનો કરવામાં આવ્યા, પરંતુ આ સંબોધનોમાં પણ ક્યાંક ને ક્યાંક તેમનો જે અહંકાર હતો, તેમનો જે હુંકાર હતો, કહી શકાય કે તેમનું જે મોદી બ્રાન્ડ હતું તે પ્રજાની સમક્ષ તેમણે મૂક્યું તો ખરું, પરંતુ હવે તેમનું આ મોદી બ્રાન્ડનું ટ્રમ્પ કાર્ડ ચાલ્યું નથી તેવું લાગી રહ્યું છે. તો કયા કારણો છે આની પાછળ, કે કયા કારણોસર આજે ભારતીય જનતા પાર્ટીને માત મળી છે? મેં જે આગળ કહ્યું પ્રમાણે જે પોલિસીઝ, તો એક પોલિસીઝ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે જે પોલિસી પ્રમાણે જે ચાલ્યું, એક મુખ્ય મારા એટલે તમે આપણે જે રિયલ જે જ્યાં ભારત વસે ત્યાંથી કંઈને કંઈક રીતે ક્યાંક ક્યાંક તમે દૂર જઈ રહ્યા છો, અને એ તમારી પોલિસીઝમાં રિફ્લેક્ટ, એટલે એ એસ્પિરેશન સુધી તમે નથી પહોંચી શકી રહ્યા. એનો એક મોટામાં મોટો એ જવાબ છે. કારણ કે બે આ કોંગ્રેસ પાર્ટીનું તો એ લોકો કહે છે કે 70 વર્ષ, પણ આ બહુ જલ્દી આવી ગયું. બરાબર, એ જે જલ્દી આવ્યું છે એ સમજવાની જરૂરત છે, અને આપણે એ એગ્રી કરવું પડે કે આ આખું જો બધું છે એક મેન્ડેટ મોદી માટે છે. ઓકે, જે તમે એમ નથી કહી શકતા કે શિવરાજસિંહ ચૌહાણનું ખરું, રમણસિંહનું બી ખરું, વસુંધરાજીનું બી ખરું, પણ મેઇન મેન્ડેટ, કારણ કે તમે જે કહો આ પ્રમાણે કે મોદી મેસ્કોટ તરીકે મોદીને મૂકવામાં આવે છે કે ભાઈ મોદી હે ને, રાઈટ, પણ એ મોદી હે ના હવે એ એટલું નથી ચાલી રહ્યું. એ બીજેપી એમાંથી સમજવાની જરૂરત છે. પહેલાં પણ મેં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને બહુ ખુશ થવાની જરૂરત નથી, પણ બીજેપીએ બી સમજવાની જરૂરત છે. બીજેપી એકચ્યુઅલી બીજેપી કહી શકે છે, બીજેપી એમ કહી શકે કે સાહેબ ડર થપ્પડ સે નહીં લગતા સાહેબ, જી 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 ઠીક હે, પણ એ કેમ કે એ અપેક્ષા જે પ્યારની અપેક્ષા જે ઉભી કરી હતી બીજેપી, તમે પ્યાર સુધી પહોંચી નથી શક્યા. એટલે ડર થપ્પડ કા નહીં લગતા સાહેબ, પ્યાર સે ડર લગતા હે. બિલકુલ, એટલે કે હજી પણ ક્યાંક ને ક્યાંક ડર તો યથાવત છે. સાથે જ દર્શનજી, એક સવાલ એવો પણ ઉઠે છે કે જ્યારે હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોને આ સુકાન સોંપવામાં આવશે, કોનો રાજતિલક થશે, હવે તેના પર આ ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે હજી પણ 5 વાગ્યા સુધીની રાહ આતુરતાથી જોવાઈ રહી છે, અને ત્યારબાદ પ્રક્રિયાઓ પૂર્ણત્વાને આરે છે, પરંતુ હવે આંકડાઓ જે છે સ્થિર અને નિર્ધારિત જોવા મળી રહ્યા છે. જો કે હજી પણ આ આંકડાઓમાં એકાદ બે આંકડો ઉપર નીચે થઈ શકે છે, વેધર ઇટ મે બી મધ્યપ્રદેશ, છત્તીસગઢ ઓર રાજસ્થાન. રાજતિલક કોનો થશે તેવા અનેક સવાલ છે, અનેક અટકળો છે, તો તેના પર શું લાગી રહ્યું છે અને કોને મુખ્ય ચહેરા દર્શાવવામાં આવી શકે છે? જે છે એ બહુ, ધારો કે રાજસ્થાનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઓલ્ડ એન્ડ યંગનું જે કોમ્બિનેશન છે, અશોક ગેહલોત અને સચિન પાયલોટ. એમાં રજનીકાંતભાઈ એમ કહ્યું કે અશોક ગેહલોત બહુ મુખ્ય ભૂમિકા અશોક ગેહલોતની રહી છે, એટલે અશોક ગેહલોત જ મૂકવા જોઈએ અને એ આવશે. પણ અત્યારે કોંગ્રેસ માટે ચેલેન્જનો પ્રશ્ન એટલા માટે છે કે તમારે આ જે રિઝલ્ટ આવ્યા છે એમાં એક સમજવાની જરૂર છે કે તમારે
યંગ અને ઓલ્ડનું સાથે કોમ્બિનેશન લઈને ચાલવાની જરૂરત છે. અને અને અત્યારે જે રીતે તમે ટીવી ચેનલ્સ પણ જે રીતે દેખાઈ રહી છે અને સચિન પાયલોટ જે રીતે ઉભરી આવી રહ્યા છે અને એ લોકોનું ઇન્ટરનલ પોલિટિક્સમાં જે મીડિયામાં ઘણું આવતું હતું બધું આવતું હતું કે પણ અત્યારે તો સ્મૂથ સેલિંગ દેખાઈ રહ્યું છે. કોઈ અરુણજી આપણે ગેહલોત અને એમની અંદર અંદરના કોઈ ખચકાટો કે અંદર અંદરના કોઈ પ્રોબ્લેમ દેખાઈ નથી રહ્યા. એટલે એક એક બહુ સરસ કોઓર્ડિનેટેડ એટમોસ્ફિયર અત્યારે તો કોંગ્રેસ પાર્ટીનું લાગી રહ્યું છે ત્યાં આગળ. એટલે કદાચ સચિન પાયલોટ એક યુથ બ્રિગેડ તરીકે એ લોકો આગળ લાવવા માગતા હોય અને એનું એટલે અશોક ગેહલોતનું ડિરેક્શન અને સચિન પાયલોટની એનર્જી, એટલે એ કેમ કે રાહુલ ગાંધી યંગને માને છે. રાહુલ ગાંધી ઘણા બધા જગ્યાએ આ પરિસ્થિતિ આ એક્સપેરિમેન્ટ્સ કર્યા છે. ગુજરાતમાં પણ તમે જુઓ તો આપણે અમિત ચાવડા છે, પરેશ ધાનાણી, આ બધા નવા યંગ ફેસીસ જે લોકોને એમણે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે અને સમય આપી રહ્યા છે. એટલે આજ એટલે કોંગ્રેસમાં બી હજુ નામ એટલા બધા સ્ટ્રોંગલી નથી આવી રહ્યા પણ સચિન પાયલોટ અત્યારે મને દેખાઈ રહ્યા છે. બિલકુલ રજનીકાંતજી, મારો સવાલ આપને છે કે જે નાણાકીય પરિસ્થિતિમાંથી આજે દેશ પસાર થઈ રહ્યો છે, દેશની નાણાકીય અને પરિસ્થિતિને જોતા સાથે જ અર્થવ્યવસ્થાને જોતા આજે જે પરિણામો છે તેના લીધે સેન્સેક્સમાં પણ મોટું ગાબડું પડ્યું. હવે આ બાદ જ્યારે કોંગ્રેસની સરકાર બનવા જશે ત્યારે શું લાગે છે કે દેશની અર્થવ્યવસ્થાને અને નાણાકીય પરિસ્થિતિને કોઈ મોટા ઉપર નીચે થઈ શકે છે કે કેમ આ પરિસ્થિતિમાં? કોંગ્રેસ તો એમ માનો કે આ ત્રણ રાજ્યોમાં શાસન પ્રાપ્ત કરે છે પણ કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર હજુ 4 મહિના રહેવાની છે. એટલે નાણાકીય પરિસ્થિતિ સુધારવામાં ભાજપની સરકારે મહત્ત્વના પગલાઓ લેવાની જરૂર છે, ખાસ કરીને જે સામાન્ય લોકોને અસર કરે એવા પગલાં, એમને લાભકારક પગલાં લેવાની જરૂર છે. મોંઘવારી, બેરોજગારી ઘટે અને એની સાથે સાથે ક્રૂડ ઓઇલના ભાવો ઘટે એ અત્યંત જરૂરી છે. કારણ કે જે કંઈ આ પરિણામો છે એ પરિણામો પર એની અસર પણ આપણે જોઈ રહ્યા છીએ કે ક્રૂડ ઓઇલના જે ભાવો છે એટલે કે પેટ્રોલ અને ડીઝલના ભાવો સામાન્ય પ્રજાની જીવન જરૂરિયાતની વસ્તુ આજે બની ગઈ છે અને એ અંગે ઘટાડવાની જરૂર છે. એની સાથે સાથે આર્થિક બાબત એ રીતે વિચારવાની જરૂર છે કે જેનાથી સામાન્ય લોકોને વધુને વધુ લાભો મળે અને એ ત્યારે જ બની શકે કે એવું કામ થાય કે જેથી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવો ઘટે અને રોજગારી લોકોને મળે એ રીતે પગલાં લેવાની જરૂર છે. આપણે ગુજરાતનો જ દાખલો લઈએ તો છેલ્લા 22 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં પણ બેરોજગારીનું પ્રમાણ ઘટ્યું નથી અને સતત વધતું રહ્યું છે. અને રાજ્યના બજેટમાં યોગ્ય એની વ્યવસ્થા જોગવાઈ કરવામાં આવતી હોવા છતાં પણ જે તે ખાતામાં જે પૈસા વપરાવા જોઈએ એ વપરાતા નથી અને એનું પરિણામ આપણે જોઈ રહ્યા છે કે ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો થઈ રહ્યો છે અને એ અંગે ભાજપે ઝડપથી કઈ પગલાં લેવાની જરૂર છે તો એને લોકસભામાં એનો લાભ મળી શકે છે. રજનીકાંતજી, દર્શનજી, આપ બંને આ ચર્ચામાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હવે જોવાનું એ રહે છે કે આ સત્તાની સેમિફાઇનલમાં હજી પણ જે ગણતરીની મિનિટો બાકી રહી છે આ મિનિટોમાં શું મોટા ફેરફાર થાય છે કે કેમ. જોકે જે પણ પાર્ટી આ હકદાર છે, આ તાજની હકદાર છે, તેની જ તાજપોશી થાય અને તે જ વ્યક્તિ પ્રજાનો પ્રધાન તરીકે ચૂંટાઈને આવે તેવી જ આશા સાથે જ પળે પળની ખબરો માટે આપે જોતા રહેવું પડશે નિર્માણ ન્યૂઝ. હાલ પૂરતું બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર. કોંગ્રેસ પાર્ટી પૂછ રહે મોદી કી જાત ક્યા હૈ, ગલી ગલી મેં શોર હૈ, હિન્દુસ્તાન કા ચોકીદાર ચોર હૈ.